નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે મહેશ પટેલ અને શ્રી દિવ્યમ હાઈસ્કૂલ વિદ્યામાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય છે ગણિત અને પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ સંખ્યા ગણ આપણે જોઈશું. તો સંખ્યા ગણમાં સૌ પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓ લઈએ. તો પ્રાકૃતિક સંખ્યાઓને સિમ્બોલ એન વડે દર્શાવાય છે, બરોબર. તો તેમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો ધન ગુણાકોનો સમાવેશ થશે, એટલે કે 1, 2, 3 અનંત સુધી ધન ગુણાકોનો સમાવેશ થશે. એના પછી સેકન્ડ નંબરનું છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓને ડબલ્યુ સંજ્ઞા વડે દર્શાવાય છે અને તેમાં ઉપરની એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થશે પણ એની સાથે શૂન્યનો પણ સમાવેશ થશે. ત્રીજું જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓને ઝેડ સિમ્બોલ વડે દર્શાવાય છે. તો ઝેડ તેમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો ઉપરની સંખ્યાઓ એટલે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થાય છે પણ એની સાથે ઋણ ગુણાકનો પણ સમાવેશ થાય, કે -3 છે, -2 છે, -1 છે, એટલે એ અનંત સુધી, અને ધન ગુણાકો પણ અનંત સુધી. ચોથું જોઈએ તો સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાને ક્યુ સિમ્બોલ વડે દર્શાવાય છે. તો તેમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો ઉપરની તો બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે પણ એની સાથે ઋણ ગુણાક અને ધન ગુણાકનો પણ સમાવેશ થાય છે. પાંચમું જોઈએ તો વાસ્તવિક સંખ્યાઓ. તેને સિમ્બોલ આર વડે દર્શાવાય છે. તો તેમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો ઉપરની બધી સંખ્યાઓ એટલે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય, આ બધાનો સમાવેશ થાય. એની સાથે વર્ગમૂળમાં જે સંખ્યાઓ છે ધન હશે અને ઋણ હશે એનો પણ સમાવેશ થશે અને ઘનમૂળવાળી જે સંખ્યાઓ હશે એનો પણ સમાવેશ થશે. તો આ વાસ્તવિક સંખ્યાઓમાં સ્વાધ્યાય એ કોઈ એકમાં કઈ રીતે એક્ઝામ્પલ પૂછાય તમને તો જોઈએ. ઉદાહરણ તરીકે તે પ્રથમ એક્ઝામ્પલ છે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે ખરું ખોટું છે? તો પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, એટલે પ્રાકૃતિક સંખ્યામાં જે બી સંખ્યાઓ આવે છે એ પૂર્ણ સંખ્યામાં આવે છે. તો પ્રાકૃતિક સંખ્યામાં 1, 2, 3 તો પૂર્ણ સંખ્યામાં આવે જ છે 1, 2, 3. તો એ શું છે? ઉદાહરણ 7 છે, બરાબર. એટલે જેમ સંખ્યા ક્રમમાં ઉપરથી નીચે તરફ જશે એમ સંખ્યાઓનો સમાવેશ થતો જશે, એટલે એ વિધાન 7 હશે. અને નીચેથી ઉપર તરફ જઈએ તો બીજું વિધાન જોઈએ આપણે. સમય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો સમય સંખ્યા જોઈએ ક્યુ એ પ્રાકૃતિક સંખ્યા એ ઉપર જવાનું છે, બરાબર. સમય સંખ્યા જે છે બધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યામાં આવતી નથી, એટલે એ વિધાન કેવું છે? ખોટું છે, બરાબર. હવે ઉપરથી નીચે તરફ આવ્યા એટલે સાચું વિધાન પડ્યું અને નીચેથી ઉપર તરફ ગયા એટલે એ ખોટું વિધાન પડ્યું, બરાબર. તેના પછીનો નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે સમય સંખ્યાઓ શોધ. તો તેમાં પ્રથમ ઉદાહરણ જોઈએ આપણે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધ. હવે જેટલી પણ સમય સંખ્યાઓ શોધવાની છે આપણે, તો અહીંયા 6 સમય સંખ્યા શોધવાની છે. તો 6 માં 1 ઉમેરી દેશો એટલે 6+1 એટલે 7. તો જેની પણ આપણે સમય સંખ્યા શોધવાની છે એને 7 વડે ગુણવાનું છે. તો 3 ને પેલા પી છેદમાં ક્યુ સ્વરૂપમાં ફેરવી દેશું એટલે 3 ના નીચે સાઈન આવું શું હશે? 1 હશે. એવી રીતે 4 ના નીચે શું હશે? 1 હશે. 3 ને પણ 7 વડે ગુણવાનું છે અને 1 ને પણ 7 વડે ગુણવાનું છે. 7 થશે 21 અને 7 એકા થશે 7 એટલે 21/7. એવી રીતે 4 માં જોઈએ તો 4 ને પણ 7 વડે ગુણીએ અને 1 ને પણ 7 વડે ગુણીએ એટલે 7 થશે 28 અને 7 એકા થશે 7 એટલે 28/7. આના બે વચ્ચેની 6 સમય સંખ્યાઓ જોઈએ તો એના પછીની આવશે કીધા 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7. આ મળી આપણે 6 સમય સંખ્યાઓ. એના પછીનું અપૂર્ણાંકનું ઉદાહરણ જોઈએ 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો અહીંયા જોઈએ આપણે કેટલી સમય સંખ્યાઓ શોધવાની છે? 5 સમય સંખ્યાઓ શોધવાની છે. તો 5 સમય સંખ્યાઓ શોધવા માટે એમાં એક ઉમેરશું આપણે તો 5+1 એટલે કેટલા? 6. તો અહીંયા શું હશે? 6 વડે આપણે ગુણવાનું રહેશે. તો જોઈએ આ પી છેદમાં ક્યુ સ્વરૂપ આપેલા છે 3/5 અને 4/5, બરોબર. તો 3 ને પણ આપણે 6 વડે ગુણીશું અને 5 ને પણ આપણે 6 વડે ગુણીશું. તો 6 થશે
18 અને જંપ ચલિત થશે 30 એવી રીતે 4 6 5 4 ને 5 ને 6 વડે ગુણીશું અને 5 ને 5 ને 6 વડે ગુણીશું તો 6 4 કેટલા થશે 24 અને 6 5 કેટલા થશે 30 તો આ બંને વચ્ચેની 5 સમય સંખ્યાઓ જોઈએ અહીંયા આપણે તો 18 પછી કઈ આવશે 19 19 છેદમાં 30 20 છેદમાં 30 21 છેદમાં 30 22 છેદમાં 30 અને 23 છેદમાં 30 તો આ 3 છેદમાં 5 અને 4 છેદમાં 5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ આપણે